तो भाइयों और बहनों सब्सक्राइब मारो। धन जोबन मेहमान मेघ कायम रिया न कोई। धन कायम नो पीढ़ी रिये, जुआनी कायम नो पीढ़ी रिये, मेहमान कायम नो रिये, वरसाद कायम नो रिये। आ बदा आवा वाला जवा वाला छे, पण ए गाळा मा जे किरत कमाणा होय ए रेसे रणमल रावो, जेने कीर्तिना कांगरा चढ़ाया होय, भितड़ियो पड़शे भवर, पण अमारा चित्र चढ़शे नहीं। केने कम धजरामा क्यों वडेरो किलाणमल, भितड़ियो पड़शे भवर, अमारा चित्र चढ़शे। कीर्तिना जे कोट चढ़ी गया, पछी दातारी सुरवीरता भक्ति पोतानी संपत्ति नो जे सत उपयोग करी गया छे, वही तो त्यां सुधी किए छे के दीदी वो हरिये दिनार तो दिन ने देवा दान। दीदी वो हरिये दिनार तो दिन ने देवा दान, आ विधि ना कठिन विधान एनी आशीषे टळे आ हीरा। को गरीब ने दान देवाई जाए, कोक दी के ना हृदय नी मालिक ओर थी आशीर्वाद निकली जाए, तेज विधि ना वेत लेख नी माथे मेख मारी दुआ अंतर माथी निकली जाए, तो अपना कई पूर्व ना पाप होने बाड़ी अने कोई गरीब ने दुआ से इखाक करी दिए એવી તાકાત છે એવા નવડ દાતારની મારે આજે વાત કરવી છે। રાજાશાહીના વખતમાં જૂનાગઢની બાજુમાં આવેલ માણાવદર ગામ અને માણાવદરની ધરતી ઉપર કમાલોદાનજી રાજા રાજ કરે, પણ નવત કમાલા તો સબ બાબી નમાલા, એવો નવડ દાતાર, એવો સુરવીર દાતાર, પ્રજાવત્સલ રાજવી, પ્રજાના સુખ દુઃખ ની અંદર ભાગ લીએ, પ્રજાના નાના મોટા ઉત્સવો ની અંદર ભાગ લીએ, એવા માણાવદર નો મહારાજ કમાલુદ્દીન એક વખત નાનકડો એવો રસાલો લઈ અને માણાવદર થી વારસડા ગામે ડાંગર દાયરા ને મળવા માટે થઈને જાય। એક મા બાલવીના ઉત્સવ ની માલિક પર ભાગ લેવા માટે થઈ અને જાય છે। સર્વ ધર્મ ને સરખા ગણનારો રાજા પ્રજાવત્સલ રાજા, નાનકડો એવો ઉત્સવ વાડાળાની ધરતી ઉપર, મૂળ નામ એનું વાડલપુર, વાડાળાની ધરતીને ઉગમને છેડે બુટ બલાળ બેંતરા અને બાલવી બાપલ દેથાની દીકરીઓ શિખરબંધ મંદિરની માલિકો જે બેઠી છે, એ માનો નાનકડો એવો ઉત્સવ હશે। ચોરાડ કોડુમાં દેવ ચાપલ કાન હાવદ કર ધરા ઉદડા વાડી સધુ બાપલ બુટ બલાળ બેંતરા, એ બાલવીના દર્શન કરવા ઉત્સવમાં ભાગ લેવા અને ખાસ તો વાળાસડાના ડાંગર દાયરાને મળવા માટે થઈ અને કમલુદ્દીન નીકળ્યા છે। વારસણાનો ડાંગર દાયરો પરંપરાથી રજવાડાની અરે સંકળાયેલો નોડા ડાંગરનો વંશ। એમ કહેવાય છે કે એક વખત રાજના કાજે ખંડણી ભરવા કે જે કઈ કાર્ય હોય અમીર ઉમરાવોને મળવા રાજના કાજે નોડા ડાંગર દિલ્હી જાય છે, સુબાવન મળે છે, રાજનું કાર્ય પૂર્ણ કરે છે અને પૂર્ણ કર્યા પછી દિલ્હીની બજારમાં જે નોડો ડાંગર નીકળે છે ત્યારે થોડીક ગાયું હામી મળે છે અને બે ફામ ગાયુંને મારતા મારતા વ્યક્તિઓ લઈ જાય છે અને અટકાવી અને અડીખમ આહિર ધર ધમણા પાંડર હિંગા અને જોકોડ આહિર ન હોય તો મેયું માગણને મંડળી કેના ધર ઉચાળા હોય, ધર ધમણા પાંડર હિંગા અને જોકોડ આહિર ન હોય, આવો અડીખમ આહિર ગાયુંને અટકાવી અને મારનારા વ્યક્તિને પૂછે છે કે ભાઈ આટલી બધી મારતા મારતા તમે ગાયુંને ક્યાં લઈ જાઓ છો, કે મારવા માટે, તો થોડો જવાબ દીધો મારવા માટે, એ મારવા માટે કેમ, કે સકરબાખના હાઉજુને ખવડાવવા માટે, અને કાહિરનું હૃદય થાર થાર થર 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 ધ્રુજી ગયું, અરે હાય 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 મારા પરમાત્મા કૃષ્ણને વાલી ગાવલડીને મારી અને હાઉજુ ધરવવાના છે, કીધું ભાઈ હાઉજુ ને માટે થઈને ગાયું કપાઈ ને બીજું જે કઈ નહીં, એ તો અમારે કાયમીનો કોઈ રૂલ્સ છે, જે કઈ જે કઈ નિયમ છે, ગાયું છોડી દીધું। ત્યારે કોઈ આડું વેણ બોલીને એટલું બોલ્યો તો કે એટલો બધો ધર્મીનો દીકરો થઈ ગયો ને એટલો બધો ધર્મ તારા હૃદયમાં વસતો હોય તો હાવદના પિંજરામાં પુરાઈ જાય, તારો ખોરાક થઈ જાય, અને એક અડીખમ આહિર છે ગાય માટે થઈ અને સકરબાગને હાવજના પિંજરાની માલિકો જવા માટે થઈને તૈયાર થયો, અને એ વખત ના કોઈ સ્વભાવોને પરીક્ષા કરવાની ઈચ્છા થઈ છે, ભલે કરે જોઈ છે શું થાય છે, અને હાવજના પિંજરાની માલિકો એને જ્યારે પૂરવામાં આવ્યો એક અડીખમ આહિર પિંજરામાં પુરાણો છે
ત્રણ ત્રણ દિન ભૂખા હાવજો ને છૂટા મૂકવા માટે થઈ અને એ બારણા ખુલ્યા છે અને ત્રણ ત્રણ દિન ભૂખા એ હાવજો જયારે છૂટ્યા છે. માણસો વિચારે કે ખાઈ ગયા કે ખાહે, ખાઈ ગયા કે ખાહે, ખાઈ ગયા કે ખાહે, પણ ભક્તિની તાકાત, ધર્મની તાકાત, શ્રદ્ધાની તાકાત એ જગતની તમામ તાકાતો કરતા શ્રેષ્ઠ તાકાત છે. એ ત્રણ ત્રણ દિના ભૂખા હાવજોએ આવી અને નોડા ડાંગરના પગના તળિયા ચાટ્યા હતા. માણસો વિસ્મિત થઈ ગયા હતા. ગાય માતાની જય બોલી અને એને છોડી મૂક્યા હતા. આ વંશજોને મળવા, આ પરિવારોને મળવા કમાલુદ્દીન જાય છે. એમાં ભાદર નદી આવી, ભાદર જેડી ભામીને કમર હશે જેડો કંધ, એ ભાદર વિશાળ નદી સૌરાષ્ટ્રની, અને ભાદર નદીના પટની માલિકોર એક કોળીએ તરબૂસના વાળા વાવ્યા છે. ટમેટા, તરબૂસ આદિ વાળા અડધી ભાદર વહી જતી હોય, અડધું ખાલી હોય, એમાં વાળા વાવતા, અને વાળાની માલિકોર આમ હાકરના કટકા હોય એવા તરબૂસ થયા છે. ખબર પડી કે જૂનાગઢના દરબાર સાહેબ, માણાવદરના દરબાર સાહેબ નીકળ્યા છે અને આડો ફીરો ભાઈ વાળામાં તો હું બાપા બીજી સગવડતા હોય, ભાંગર ટોટલ ખાટલો હોય છે, ભાંગર ટોટલ ગોદડું હોય છે, એ માણાવદરના નવાબને ત્યાં બેહાડ્યા છે અને હાકરના કટકા જેવું તરબૂચ લઈ આવી અને તરબૂચ ખવડાવ્યું છે. મિત્રો, પણ કમાલુદ્દીન તો નવડ દાતાર કહેવાના છે. એ તરબૂચની તો એક ચીર કે બે ચીર અને જે ખાવી છે ખાધી છે તો રાજ છે. એક ચીર બે ચીર જે ખાવી છે ખાધી છે, બીજા માણસોએ ધરાને તરબૂચ ખાધા છે, પણ હાલતા થયા ને ત્યારે ગરીબ કોળીને કમાલુદ્દીન એ જમાનામાં 1200 રૂપિયા દેતા ગયા હતા એક તરબૂચ. કોરીના ત્રણ હશે રૂપિયા જે નાણાના ત્રણ, પણ એ અટાણની ભાષામાં કહી તો એ જમાનામાં 1200 રૂપિયા એક તરબૂચના. આવો આવો નવડ દાતા એક વખત એમ કહેવાય છે કે જૂનાગઢ આવે છે. 999 પાદરના ધણી, જૂનાગઢના નવાબ સાહેબ અને માણાવદરના કમાલુદ્દીન ફરવા માટેથી નીકળ્યા છે. ફરતા 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 રાજની ચર્ચાઓ કરે છે, પ્રજાની સુખાકારીની ચર્ચાઓ કરે છે, વર્ષોની ચર્ચાઓ કરે છે, વેપારોની ચર્ચાઓ કરે છે. સામ દામ દંડ ભેદ જે રાજનીતિના તાર પાયા એની ચર્ચાઓ કરે છે, અને એ ચર્ચાઓ કરતા 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 જૂનાગઢના નવાબ સાહેબે એટલું કીધું કે કમાલુદ્દીન, હા બાપુ, કે આવડા મોટા રજવાડા છે, બાબી સરકારના ઘણા રજવાડા છે, રાજપૂતોના ઘણા રજવાડા છે, આપણા ઘણા રજવાડા છે, પણ છતાં કોઈ રજવાડાને નહીં, અને એક ખોબા જેવડું રજવાડું માણાવદર, એને માટે એમ કહેવાનું કે નવત કમાલા તો સબ બાબી નમાલા, એ કમાલુદ્દીન નવો તો બધાય બાબી નમાલા કહેવાત. કે બાપુ, એ તો સમાજ છે, સમાજે કીધું છે બાપા, મારા મતે એવું કઈ છે નહીં, કે નાના પણ કઈક કઈક હોય તો કીધું, બાપા દુનિયાએ દેખ્યું છે તો કઈક કીધું હશે, કે જૂનાગઢ જેટલું દઈ શકે એટલું તમે દઈ શકો. અરે નવાબ સાહેબ, જૂનાગઢ તો 999 પાદરનું રજવાડું, મારું તો ખોબા જેવડું માણાવદર, બાપા તમારી અરોડે હું થોડો આવીને ઉભો રહું, જૂનાગઢ જઈએ મારે થોડું દેવાય. આવી ચર્ચાઓ કરતા 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 પોતપોતાને આવાસે આવવા માટે થઈ અને જૂનાગઢ બાજુ પર્યાન કરે છે, હેલા આવે છે. એમાં એમ કહેવાય છે કે એક ભિખારી રસ્તાની માલિકો બેઠો હતો, પણ કમાલુદ્દીનને હૃદયની માલિકો શબ્દો ઘૂમતા હતા કે જૂનાગઢ દઈ હગે એવું માણાવદર દઈ શકે, આ શબ્દો હૃદયમાં ઘૂમતા હતા. એમાં બરોબર એક ફકીર, એક ઓલિયો, એક ભિખારી જેવો વ્યક્તિ કેળાના કાંઠે સુતેલો, કોઈ સંત જેવો ઓલિયો લાગતો હતો. સંત સપૂતને તુંબડા ત્રણેયનો એક સ્વભાવી તારે પણ બોલે નહીં એને તૈરાને માથે ભાવ, કારણ કે પરમહંસ કક્ષાએ પહોંચેલો સંત, પરમહંસ કક્ષાએ પહોંચેલો સંત, બાળક અને ગાંડો આ ત્રણની બાહ્ય ચેષ્ટાઓમાં કોઈ ફરક ન હોય, એની બાહ્ય વર્તણૂકમાં કોઈ ફરક ન હોય, પણ એ ગાંડા જેવો કોઈ સંત હશે કે કોઈ ભિખારી હશે જે હોય તે, પણ એ રસ્તાને કાંઠે સુતેલો છે, અતિ ગરીબ છે. અને એમાં કમાલુદ્દીનના હૃદયની માલિકો એમ થયું કે જૂનાગઢના ધણી એમ કહેતા હતા કે જૂનાગઢ દે એવું એવું માણાવદર દઈ શકે, હવે બાપુને બતાવું કે માણાવદર કેટલું દઈ શકે, કેવું દઈ શકે, શું દઈ શકે. એ બગી બરોબર નજીક આવી એટલે
બગી ઉભી રાખવી. કમલુદ્દીન નીચે ઉતર્યા. જુનાગઢ નવાબ સાહેબે કીધું, કમલુદ્દીન કેમ નીચે ઉતર્યા? કે બસ બાપુ ખાલી એટલા માટે નીચે ઉતરો છો, આ ભિખારી છે જોયો છે કે હા, કે હું એને મારું માણા વધારે આપી દઉં છું, તમે તમારું જુનાગઢ આપી દો, હું એને મારું માણા વધારે આપી દઉં છું, તમે તમારું જુનાગઢ આપી દો. કે કમલુદ્દીન એ તો કેમ બને કે બાપુ અમથું ન કહેવાય, ન હોત કમાલા તો સબ ભાભી નમાલા, તો માણા વધારે રાત દઈ દેવાની તાકાત હોય ને એક ભિખારીને, એને માટે દુનિયા કે ન હોત કમાલા તો સબ ભાભી નમાલા. આવા દાતારો આ હોરઠની ધરતીમાંથી થયા છે. એટલે કવિએ કીધું છે, નટવર નટવર નીચા નેણ લે ઓલા સુમરે થાશે શરમિંદ, પણ નટવર નટવર નેણા નેણ લે. અરે રે ઓલા સુમરે થાશે